જય જિનેન્દ્ર. દ્વિતીય શ્રાવણ સુદ છઠ માસનું મહત્વ જૈન સંપ્રદાયમાં ઘણું છે. તેના આગના દિવસે એટલે પાંચમના સંવત્સરી દિવસના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિનો દિવસ હોય છે ત્યારે બધે વેરઝેર ભૂલીને એકબીજાને ઈચ્છામે દુકડમ કરે છે એમ મહાજનના પ્રમુખ ધીરેન ખેતશી ગાલાએ જાણકારી આપી હતી. અને આજે ધામધૂમથી ગામમાં ભગવાનની રથયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી જેની જાણકારી મહાજનના ઉપપ્રમુખ લલિત સાલિયાએ જાણકારી આપી હતી. આ પ્રસંગે મહાજનના યુવાન ટ્રસ્ટી શ્રી અમિતભાઈ વોરા, મંત્રી પરાગ સાલિયા, હરકચંદ ગોસર, ચંદ્રકાંત છેડા, જયેશભાઈ રાભીય, પોપટભાઈ છેડા, ખુશાલ રાભિયાએ મુંબઈથી હાજરી આપી હતી એવી જાણકારી ધીરેનભાઈ ગાલાએ આપી હતી. રિપોર્ટર કાંતિલાલ સરસિયા, ગોધરા. માંડવી તાલુકાના કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે અમારું ભાદરવા સુદ છઠ સંવત્સરીના બીજા દિવસે રથયાત્રા નીકળી. અમારી રથયાત્રા આખું ગામ ભરી અત્યારે અહીંયા અમારા પ્રેરાસર પાસે પૂર્ણ થાય છે, પૂર્ણાહુતિ થાય છે. એની ધામધૂમથી ઉજવણી છે. અહીંયા અમે અમારા અહીંયા ગુરુ ભગવાન કાવ્ય ગુણાત્રી અમારા રથની સાથે યાત્રામાં સાથે ગામને ધરાવડી પણ અપાઈ છે અને આગળનો અહેવાલ અમારા ઉપપ્રમુખ લલિતભાઈ સાલી આપશે. આ પર્વ આજે પૂર્ણાહુતિ એટલે કે છઠનો દિવસ. છઠનો દિવસ એટલે બધાએ ખમાવાનું, બધાએ ખમાવ્યું એકબીજાને. અહીં પર્યુષણ મહાપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવાયું. મુંબઈથી લગભગ 150 જણા અહીં પધારેલ. અમારા ગામને ખૂબ ઉત્સાહપૂર્વક આ મહાપર્વની ઉજવણી થઈ. મહાવીર જયંતિના દિવસે પણ સપના મહોત્સવ ખૂબ જ ઉછામણીનો બધાએ ભાગ લીધો ને આજે ભરઘોડાનો કાર્યક્રમ રાખેલ એમાં પણ બધાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભરઘોડો લીધો, ભરઘોડામાં ભાગ લીધો અને ભરઘોડાની પૂર્ણાહુતિ ખૂબ જ સારી રીતે થઈ. અહીં બધા ગામવાસીઓ તેમજ અન્ય મહેમાનોને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું. હવે અમારું સ્વામી વાત્સલ્ય પણ છે, બધાએ લાભ લેવાનું છે.